આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ 15 ગયા વખતે આપણે આંકડા શાસ્ત્ર વિશે ચર્ચા કરી જેવો હતો આપણે મધ્ય ધોરણ 10 ના સૂત્રોની વાત કરી ત્યાર પછી મધ્ય અને મધ્યસ્થ પરથી આપણે મધ્ય અને મધ્યસ્થ પરથી વિચ સરેરાશ વિચલન શોધવાની રીતો આપી દીધી અને તમને લગભગ 4 થી 6 6 દાખલા બંને રીતથી કરવા આપ્યા હતા જો તમે કર્યા હોય પ્રેક્ટિસ તો તમને આવડી જશે બરાબર એટલે આ રીતે તમને ગયા વખતે હોમવર્ક આપણે જે કર્યો છે એની અંદર તમને આપેલ છે હવે આજે આપણે આગળ જવાનું છે કે જેની અંદર એક વસ્તુ છે કે તમને મધ્ય અને મધ્યસ્થ બંને શોધતા આવે છે બરાબર પણ મધ્ય અને મધ્યસ્થ ની અંદર શું છે એ રીતે હવે જે રીત જોઈશું આપણે પ્રમાણિક વિચલનની વાત કરવાની છે સેકન્ડ કરવાની છે પ્રમાણિક વિચલન પ્રમાણિક જે શ્રેણીમાં ચલનની કક્ષા ખૂબ જ ઊંચી હોય ચલનની કક્ષા ખૂબ જ ઊંચી હોય અને અને તે મધ્યસ્થ એ મધ્યવર્તી સ્થિતિ માપવાનું ઉપયોગી માપ નથી હોતું જ્યારે કક્ષા ખૂબ જ ઊંચી હોય ત્યારે તો આમ આ પરિસ્થિતિ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી શકાય નહીં તો સરેરાશ વિચલનની જગ્યાએ આપણે એક બીજું વિચલન શોધવાનું છે જેનું નામ છે પ્રમાણિત વિચલન એવું નામ છે તમે જે કરો છો ત્યાં સુધી તો તમારે જવાનું છે xi માઇનસ x બાર અહીં સુધી તો તમારે જવાનું છે પણ ત્યાર પછી તમારા હોલ સ્ક્વેર કરવાનો છે બસ એક સ્ટેપ આપણે આગળ વધી જવાનું જોઈ રહ્યા એટલે અત્યારે આપણે મધ્યકમાં જે દાખલા આવતા હશે અવર્ગીકૃતના પહેલા જોવાનું પછી એક વર્ગ અને એફઆઈ આપેલ હોય એનું જોવાનું પછી બે વર્ગ અને એફઆઈ બરાબર એટલે ત્રણ રીતા મધ્યકમાં એટલે ત્રણેય રીત જોવી પડે જેટલી રીતે જે થાય પ્રમાણે તમારા દાખલા કરવાના એ પ્રમાણે હોમવર્ક કરવાનો છે જો મધ્ય કરો તો તમારે એની સાથે સાથે જો મધ્યસ્થ પણ કરો તો તમારે બંનેની સાથે કરી દેવી પડશે હો મધ્યસ્થી વિચલનનો સરવાળો ઋણ સંખ્યાને અવગણેલી મધ્યસ્થી વિચલન સરવાળો કરતાં વધારે હોય છે મધ્યસ્થી વિચલનનો સરવાળો આપણે આ x i - x બાર એ મધ્યસ્થી વિચલનનો સરવાળો કરતાં વધારે હોય છે માટે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન અધિક વૈજ્ઞાનિક નથી આમ ઘણી પરિસ્થિતિમાં સરેરાશ વિચલન સંતોષકારક પરિણામ નથી હોતો એટલે આપણે એની જે નિરપેક્ષ મૂલ્યોને આધારે મેળવવામાં આવે છે એ વિચલનને સંચલનનો નિરપેક્ષ મૂલ્ય તેથી વધુ બૈજિક ગણતરીઓ માટે યોગ્ય નથી એટલે આપણે પ્રજો પ્રમાણિક વિચલન એના માટે બીજું વિચલન આવશે જેનું નામ છે પ્રમાણિક વિચલન અને બીજું નામ છે વિચરણ બે શબ્દોનો આપણે ઉપયોગ કરવાના છે કયા કયા બે શબ્દો ધ્યાન રાખજો વિચરણ અને પ્રમાણિક વિચલન આપણે અત્યાર સુધીમાં સરેરાશ વિચલન જોયું શું જોયું સરેરાશ વિચલન બરાબર ને અને એના માટે સંકેત એમ બી આપણે એવું કરતા એક્સ બાર અને એક્સ બાર એમ અને કૌંસ આપણે લખતા હતા અહીંયા પ્રમાણિક વિચલન અને વિચલન જોયું જ્યારે આપણે મધ્ય કે મધ્યસ્થી સાપેક્ષ સરેરાશ વિચલન ગણતરી કરતા ત્યારે આપણે વિચલનનો નિરપેક્ષ મૂલ્ય લેતા હતા એક્સ આર માઇનસ એક્સ બાર આ કરવા પાછળ કરવા સરેરાશ વિચલન સાર્થક બનાવવા માટે રહેતું નહીં નહીં તો વિચલનો સરવાળો શૂન્ય થઈ જાય જો તમે x i - x બાર નિરપેક્ષ લઈ લો ને નિરપેક્ષ એટલે કે જે તમે x i - x બાર નો જે સરવાળો પ્રાપ્ત કરવાનો છે એના ઋણ ચિહ્ન કે ધન ચિહ્નને ધ્યાનમાં લીધા વિના જે તમને આંકડાકીય મૂલ્ય મળે છે એનો સરવાળો હંમેશા જો ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર કરશો તો તમને આંકડાકીય મૂલ્ય મળે છે અને જો તમે ચિહ્નોનો ધ્યાનમાં નહીં લો માનક ઉપયોગ નહીં કરો તો એનો સરેરાશ વિચલનનો મૂલ્ય 0 આવી જાય છે તો વિચલનોની સંજ્ઞાને કારણ ઉભી થયેલા સમસ્યા વિચલનો વર્ગ લઈને પણ દૂર કરી શકાય છે વિચલનો વર્ગ હંમેશા અમૂર્તનો હોય છે એક સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર કરતા હતા સોજા પછી જો આ સરવાળો શૂન્ય હોય તો એક્સ બાર માઇનસ એક્સ વન માઇનસ એક્સ બાર એક્સ આઈ માઇનસ એક્સ બાર નો શૂન્ય થાય છે એટલે પ્રસાર નથી કારણ કે બધા જવાબોનો એક્સ બાર ની બરાબર થઈ જશે બરાબર જો એક્સ આઈ અને એક્સ બાર તમે જોશો તો બંને સેમ હોય તો એક્સ આઈ માટે તમે એક્સ બાર શોધો દરેક વખતે જવાબ સરખો આવી જશે કેવો આવી જશે સરખો આવી જશે એટલે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર નાની સંખ્યા હોય તો નિર્દેશ કરે છે કે અવલોકન એક્સ વન એક્સ સ્ક્વેર મધ્યક એક્સ થી કરતા નજીક છે નિમ્ન કક્ષા હોય છે એટલા માટે ઉપયોગ છે આપણે એક ઉદાહરણ લેવાનું છે ઉદાહરણ મધ્યક શોધવાનું છે અને મધ્યક શોધ્યા પછી આપણે સરેર પ્રમાણિત વિચલન એક્સ બાર થી વિચલન નો વર્ગો નો સરવાળો શોધવાનો છે અને વર્ગો ના સરવાળા માટે તમને સૂત્ર એ તો તમને ખ્યાલ આવી જશે વર્ગો નો સરવાળો કરશે એમ પ્રાકૃતિક સંખ્યાના વર્ગો નો સરવાળો હોય એટલે એની 2n + 1 / 6 આપણે જે સૂત્રો આગળ લખેલા સાતમા નવમા પ્રકરણ
પ્રાકૃતિક સંખ્યાનો ખાલી સરવાળો હતો n into n plus 1 by product હતા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગમૂળનો સરવાળો તો આપણે બરાબર n કૌંસ n plus 1 કૌંસમાં બીજા કૌંસમાં n plus 1 by 6 હતા અને ઘન આવતો હોય પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો તો આપણે શું કરતા માત્ર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હોય પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હોય બોલો સરવાળો તો આપણે એમ લખતા હતા કે n કૌંસમાં n plus 1 by 2 એન અથવા સરવાળો એટલે એસએન કરવું બરાબર પછી પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો અને એન તો આપણે એવું લખતા હતા એસએન બરાબર n કૌંસમાં n plus 1 into 2n plus 1 છે બરાબર અરે સોરી એ 6 બરાબર અને ત્રીજો તો પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો હોય તો આપણે એવું લખતા હતા એસએન બરાબર n સ્ક્વેર કૌંસમાં n plus 1 નો હોલ સ્ક્વેર ભાગ્યા એટલે ક્યારે તમે સંખ્યાઓનો વર્ગ કરવા તો તમને સીધો કરી નાખવાનો એ સમજો એવો દાખલો ક્યાં છે હશે બરાબર n into n plus 1 અને 2n plus 1 બરાબર છે એ રીતે પણ દાખલો થઈ જશે ઓકે હવે મારે તમને કેવો છે જોઈએ એટલે એ જે તમે કરશો વિચરણનો સરવાળો મધ્યકથી આ બધો તમારો જવાબ આવશે હવે એના સંકેતો છે એ જોઈએ સિગ્મા સ્ક્વેર વિચરણ 1 / n કૌંસ સિગ્મા અથવા તમારા આવો કે સિગ્મા xi - x બાર નો હોલ સ્ક્વેર બાય અને સિગ્મા સ્ક્વેર સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ શું બોલવાનું વિચરણ અને એનો અંડર રૂટ કરનાખો એટલે પ્રમાણિત વિચલન થઈ જાય આનો સિગ્મા સ્ક્વેર લખો ને એ વી ચરણ અને સિગ્મા કરે આનો જે જવાબ આવે અંડર રૂટ પણ લગાવી દો બરાબર છે x / x / નો હોલ સ્ક્વેર બાય n તો એ વી ચર પ્રમાણિત વિચલન બે શબ્દ તમારી બસ આપણે કઈ શું નવું કરવા નથી આપણે ખાલી આટલો જ ઉપયોગ કરો આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને લાઈટ થઈ જાય કે દાખલો કેવી રીતે તૈયાર થઈ જાય છે એના માટે કોષ્ટક પણ બનાવી દેવાનું છે બરાબર છે અને ઘણા બધા દાખલા આવે પણ એ સર્કેટો પણ આપણે લીધેલા છે અને ઉદાહરણો પણ આપણને આપેલા છે તો આપણે એ દાખલાનો ઉપયોગ કરીને આપણે ગણતરી ચાલુ કરીએ તો આપણને ખબર પડશે કે ખરેખર કઈ રીતે હોય છે તમને બધા મધ્યક સૂત્ર આવડે છે એટલે આપણે પેલા મધ્યક સૂત્ર કરીએ મધ્યક સૂત્ર પછી x / x બાર કરી દઈએ x - x બાર કર્યા પછી લોઅર કરી દઈએ એટલે આપણો જવાબ પૂરો થઈ જશે બરાબર તો આપણે પહેલા ફોર એક્ઝામ્પલ જોઈશું બરાબર મધ્યકથી વિચરણ અને પ્રમાણિત વિચરણ બંને શોધી કાઢો કારણ કે તમે સિગ્મા સ્ક્વેર તો શોધવાના છો અને એનું વર્ગમૂળ કાઢો એટલે વિચરણ એટલે આ નાનામાં નાની કિંમત આવી જશે કેવી કિંમત આવશે નાનામાં કારણ કે આ વસ્તુ તમને અત્યારે આવશે તો પછી 15.3 કે ચાલો પાછું બીજું આવશે ચલનાર કેવો શબ્દ આવશે એનો આપણે અભ્યાસ કરવા માટે બધાને જરૂર પડશે સો એનો અભ્યાસ કરવા માટે આપણા બધાની જરૂર પડે છે બરાબર છે તો ચાલો જોઈએ અસંતત આવૃત્તિ વિતરણ માટે વિચરણ શોધો અને આપણે તો પ્રમાણ વિચરણ બંને શોધો બરાબર છે સિગ્મા સ્ક્વેર અને સિગ્મા શોધો એટલે કે વિચરણ અને પ્રમાણિત વિચરણ આ બંને ખબર છે આછા બધો નથી સિગ્મા કહેવાય આના નામ શું છે ग्रीक मूलाक्षर आल्फा बीटा गामा डेल्टा विवेचक ग्रीक मूलाक्षर सिग्मा સરવાળો કરો સીધો x માં શોધી કાઢો છો તમે જ રીતે કરો
जो 24 अने 6 20 12 ने 8 20 वत्ता 10 14 ने 6 20 18 ने 22 40 48 0 4 ने 2 6 3 9 ने 10 ने 12 ने 3 15 150 अवलोकन करें 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 x बार बराबर सिग्मा x i पण तुम्ही dy पण करू शकतो का का सर सतत जगा के बन्ने वच्चे नो लंबाई 2 छे x बार बराबर सिग्मा x i पण 150 भागया 10 बराबर कितना आवे पण 아이디어 बदल હવે આપણે શું કરવાનું આઈ થી सिग्मा કૌંસ માનન માં xi માઈનસ x બાર અને તમારે ડાયરેક્ટ વર્ક કરવો તો પણ થઈ જશે ડાયરેક્ટ વર્ક કરવો તો ભી થઈ જાય છે બરાબર છે એટલે તમારે પહેલા આપણે xi માઈનસ x બાર કરી xi માઈનસ આ રૂ હોય કે ના હોય પણ એનો જવાબ જે આવશે લગભગ તરત જ 6 માંથી 15 જાય 9 ને 6 15 માઈનસ 8 માંથી 15 જાય 10 માંથી 15 જાય 12 માંથી 15 જાય 14 માંથી 15 જાય 16 માંથી 15 જાય 18 માંથી 15 જાય 20 માંથી 15 જાય 22 માંથી 15 જાય અને 24 માંથી 15 જાય જો આનો સરવાળો કરો તો જવાબ જીવો જશે આ સતત આવર્તિ વિતરણમાં જ થાય શું થાય સતત આવર્તિ વિતરણ બસ એટલા માટે એને આપણે માનકનો ઉપયોગ કરીએ શેનો ઉપયોગ કરીએ માનક ના કરો તો વાંધો નહીં પાનો તમે સરળ કરો જીરો થી જજો 9 માં જેમ જતા હોય 7 માં 7 8 માં 8 9 માં 8 માં જીરો આપણે સરળ કરવાનો તમે આ કામ બીજી વાર ના કરો ભાઈ તો સીધો બાદબાકી કરી અને વર્ક કરી શકો તમે અહીંયા 6 માંથી 15 જાય કે માઈનસ તો માઈનસ ન હોય કેસ વર્ક કરે છે જો ડાયરેક્ટ વર્ક હોય તો થઈ શકે પછી આનો આપણે ખાલી સરવાળો કરવાનો રહેશે શું કરવાનું રહેશે સરવાળો કરવાનો પછી બરાબર એટલે આ રીતે તમારે લખવા થશે પછી મધ્યસ્થ માં આવી જાય તો પણ આ તાકાત મધ્યસ્થ એટલે જો હોય તો પણ જોઈ શકાશે પણ fi નથી આવે એટલે આપણે પહેલી રીત કરવી પડશે નક્કી કરી બરાબર ચલો 9 નો વર્ગ કે છે 7 નો વર્ગ 49 5 પ્લસ 2 3 નો સ્ક્વેર 9 0 1 0 1 0 9 0 1 0 1 0 9 25 49 81 આ બધાનો સરવાળો કરો એટલે એ થશે સિગ્મા xi માઈનસ x બાર નો હોલ સ્ક્વેર બસ આ રીતે સરવાળો કરો 9 ને 1 10 9 ને 1 10 10 20 ને 5 25 9 ને 1 10 9 ને 1 10 10 ને 2 25 તો 25 ઉપર છે 25 25 50 બીજી બેટ 5 5 ને 8 13 13 ને 4 17 ને 2 19 19 ને 2 21 ને 4 25 ને 8 હવે સૂત્ર શું છે લખ્યું આપણે વિચારોનો સિગ્મા છે सिग्मा आई जब रोल टू एन एक्स आई माइनस एक्स बार नो स्क्वायर बाय एन एन नो स्क्वायर नहीं होगा खाली एन नीचे आ रहा है सो एन नीचे आ रहा है कितनो से एक्स आई माइनस एक्स बार नो स्क्वायर 330 छेद मां 10 सो 6 માસ એટલે આ શું મળી ગયું આપણે કહેવાય વિચાર એટલે આધારમાં તમે સતત છે 8 માં 6 ને 2 6 માં 10 માં એટલે તપાસ કરો છે એટલે વર્ગ લંબાઈ સમાન હોવાથી અને વર્ગ ને વચ્ચે x આ વચ્ચે તપાસ કરવાથી આ સતત આવતું એટલે સતત આવતું એટલે x માઈનસ x બાર હોય તો તમે આ એ હોય તો 0 થઈ જાય એટલે એ કીધું છે કે x માઈનસ x બાર નું તમે સરવાળો કરો 0
जरन એટલે તમારે કઈ કરવા નથી સિગ્મા કરી અંડરરૂટમાં લખી શકો બસ આ જ આવશે અંડરરૂટ 33 નું તમે જે જવાબ શોધો એ તમારો વિચારો થઈ જશે વિચારો સમજી ગયા આ રીતે ધ્યાન રાખો તો 33 એકમ તમને કહ્યો 4 નો વર્ગ 100 5 નો સ્ક્વેર 25 6 નો અક્ષર 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે કેટલો આવશે 5 લખો તો લખી દો તમારે જો હોય તો 5 નો વર્ગ 25 33 માંથી 25 જાય બરાબર છે 25 જાય કેટલા આવે 8 ને 4 જેવું આવે 25 5 ને 5 10 તો એ 5 ચાલવાને તો 10 લખાય 80 હા નહીં એવું નથી એ પછી રકમ પર એ 5 ચાલવાનો એટલે હું મીંડું હું બોલે મીંડું દે બસ વાત થઈ જાય સમજે ડબલ મીટર ચલાવો દે દે 5 પોઈન્ટ સમથિંગ જમા જાવ એટલે તમારો પંજો કેવો મૂકો પડે એ બે મિનિટ ઉપર એક સર બાકી કાઢી લીધો આ વર્ગમૂળ લિમિટ માં સિસ્ટમ અલગ છે બરાબર આ પંજા દે તમારી કે બાજુ બેવી રકમ ઉપરની જેનો ગુણાકાર કરવાથી એકની દેશની જોડે કઈ જે રકમ મૂકી એ જે સંખ્યા ઉપર અંદર સાથે જે સંખ્યા મળે એ સંખ્યાને તમે ગુણાકાર કરવો પડે છે બરાબર છે એ સંખ્યાનો મોટી આ 7 કે 8 5 જે 10 કે 10 બહુ મોટી રકમ આવશે બરાબર એટલે આ વાત ત્યાં વાત છે 5 પોઈન્ટ સમથિંગ તમારે જવાબ 7 લખી દો છો અંદર આવો તમારો નાનો જવાબ આવશે વિચલનની વાત અને વિચારની વાત થઈ આ કહેવાય છે કે જો આનંદ અપાસક હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો અથવા વિચલનની પણ લેખ કરી શકો છો ડીઆઈની યુઆઈની બસ આ રીતે કરી શકો પણ આ રીતે તો કે જો બસ આટલો તમારો નામ છે જ્યારે એક વર્ગ એક સંખ્યાઓ જ આપણે કરવાનું આ અલગ અલગ બે તમારા કરવાનું છે બસ આ વસ્તુ આપણે કરવાની છે ફિક્સ હવે એક વર્ગ અને એફઆઈ આપેલો તો આવા તમારા સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે એ પહેલા આપણે જોઈ તમને એ નંબર સાથે સાથે આ માર્ક આપવાનું છે બરાબર છે તો આવો પ્રથમ ક્રમના પ્રથમ 10 પછી એક પ્રાકૃતિક સંખ્યા પ્રથમ એમ કામ જોઈને 2 3 4 5 6 7 લઈ દાખલો ગણી કાઢો એમાં કંઈ કરવાનું નથી તો પહેલો અને બીજો દાખલો છે પહેલો બીજો અને ત્રીજો પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલા છે પ્રાકૃતિક પ્રથમ એ પ્રાકૃતિક સંખ્યાઓ કીધેલી છે તો પ્રથમ એ પ્રાકૃતિક એટલે 1 2 3 4 અનંત સુધી આવશે તો એનો જે જવાબ આવશે n કૌંસ n + 1 / 2 એ આનો જવાબ આવશે બરાબર પછી એનો લાખો આગળ કેવી રીતે ઘણેલો છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે એટલે થોડી પ્રેક્ટિસ કરો તો તમને કોઈ વાંધો આવે નહીં બરાબર છે એવી આ વાત છે એટલે તો તમારા સ્વાધ્યાયમાં પહેલો બીજો અને ત્રીજા દાખલામાં એવું કહે છે સાંભળો ત્રીજા દાખલામાં એવું છે કે 3 ના પ્રથમ 10 ગુણી 3 ના પ્રથમ 10 ગુણી એટલે 3 એકા 3 3 2 6 3 3 નો ગણે 10 સુધી જવાનો 3 ના આવે એટલે ત્રીજો દાખલો અને બીજો દાખલો જે છે તમારે એ પણ આપણે તમને કહેવામાં આવશે કે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમને કીધેલો છે શું કીધો છે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જો એ તમને ખ્યાલ આવી જાય એ પ્રકારે 1 2 3 છે કે ના બીજો તમારે કઈ કરવાનો છે અને એનો સરવાળો તમારે મૂકી દેવાનો છે શું મૂકી દેવાનો છે એનો સર એટલે તમારું નામ પતી જશે એટલે જેને ખ્યાલ આવી જાય એને કોઈ વાંધો આવતો નથી બસ આ જ વસ્તુ છે અને એ વસ્તુ મધ્યસ્થમાં છે કે કેમ એ પણ આપણે શોધવા છે બધું એક્સપાર ની અંદર જ ચાલે છે અત્યારે તમારે મધ્યસ્થ અંદર એ વસ્તુ આવે છે કે નહીં એ જોયું પડશે આપણે બધું એક્સ આઈ માં એક્સ આઈ માઇનસ એક્સ બાર નો ચાલે છે બરાબર છે એક્સ આઈ માઇનસ એક્સ બાર નો છે બરાબર છે એટલે બહુ સહેલી વાત છે તમારા માટે બહુ ઇઝીલી વસ્તુ થઈ ગઈ છે એટલે પહેલો બીજો અને ત્રીજો તમારે કરવાનો રહેશે બરાબર
પહેલો બીજો અને ત્રીજો તમારે કરવાનો છે એટલે ગણના કરવા છે કે જે તમને ખ્યાલ આવી જતા હોય છે એટલે એવા આપી દીધા છે બરાબર प्रथम एक मैट्रिक्स संख्याना सरवाळो शोध लावो પછી એના વર્ગો કાઢ્યા 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર ડેશ ડેશ n સ્ક્વેર બરાબર છે એટલે સિગ્મા xi 1 + 2 + n એટલે સિગ્મા n થઈ જશે સિગ્મા n અને xn xi માંથી xi બસ હોલ સ્ક્વેર આ ભાગ કરવાની તલક છે પાછી એ દાખલો અલગ રીત છે બરાબર પહેલા તમને n + 1 ના હોલ સ્ક્વેર શોધવા તમારી પાસે આવી જશે એ આપણે દાખલો કરીએ તમારો 7 નો 15.2 નો બીજો प्रथम एक प्राकृतिक संख्याओं सरल प्रथम प्राकृतिक संख्या 1 + 2 + 3 + डैश 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 बराबर 15.2 આટલા નંબર બીજો પ્રથમ એ પ્રાકૃતિક સંખ્યાઓનો પ્રમાણિત વિચલન અને વિચારણ શોધો બરાબર શું શોધવાનું છે મધ્ય અને વિચારણ આપણે બધું શોધવાનું છે પ્રથમ એમ પ્રાકૃતિક સંખ્યાઓનો मध्य विचरण अने प्रमाणित विचरण शोधो प्रमाणित विचलन शोधो बराबर तो जोई लो प्रथम एक प्राकृतिक संख्या 1 + 2 + 3 अब आने सरवाळानो सूत्र शुं आवे આયે સેનક છે સીધો n કૌંસ માં n + 1 લાઈટો આયે સીધો સરવાળો છે સિગ્મા s n તમે જે કે છો સિગ્મા x આપણે તો એના છેદમાં પણ એ આવશે ને આ તો સરવાળો છે આ માત્ર શું કહેવાય તો x ના બરાબર શું આવશે બાય તો અને n તો ખરો ને હવે આનો વર્ગ કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગો તો 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર એસ સ્ક્વેર એટલે એસ સ્ક્વેર સૂત્ર લગાડો બરાબર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર સિગ્મા લગાડો એસ સ્ક્વેર હવે એના ભાગે એમ કરો આ થઈ ગયું સિગ્મા એમ વિચરણનો જ્યારે અલગ અલગ હોય ત્યારે વિચરણનો સૂત્ર અલગ છે સિગ્મા xi / n નો હોલ સ્ક્વેર સિગ્મા xi સ્ક્વેર / n - x બાર સિગ્મા xi / n નો હોલ સ્ક્વેર અથવા તો x બાર નો હોલ સ્ક્વેર તમે સીધો કરી શકો કારણ કે જ્યારે તમે એ કરશો ત્યારે પણ તમારે એ ઉડી જવાનો છે ત્યારે પણ તમારે એ ઉડશે બરાબર એટલે સિગ્મા xi તો માત્ર ઉપર તમે લખેલો છે મે ઉપર લખેલો છે n = + 1 / 2 અને પછી તમે જ્યારે n / 2 નો હોલ સ્ક્વેર 2n નો હોલ સ્ક્વેર બી થશે બરાબર છે એટલે આવો જ્યારે હોય ત્યારે આનો સૂત્ર અલગ છે આપણે આવી રીતનો એનો ઉપયોગ કરી લઈએ છે વિચરણ બરાબર
सिग्मा एक्स आई स्क्वायर बाय एन माइनस सिग्मा एक्स आई अपॉन एन लो होल स्क्वायर आओ એટલે ટુમાં એક્સ બાર લો હોલ સ્ક્વેર થઈ જશે કારણ કે અહીંયા પણ એન છે અહીંયા પણ એટલે બંને જગ્યાએ એન છે ડેલ સ્ક્વેર એસ કે ઉપર નીચે શું થવાના છે ઉડી જવાના છે બરાબર છે એન સ્ક્વેર એસ કે ઉપર ઉડી જશે એટલે આપણે આપણે રીતે લખી શકાય છે અહીંયા આ સૂત્ર આવી ગયું આપણે અહીંયા એક્સ બાર પણ લખી શકાય તમારું હોય તો સિગ્મા એક્સ આઈ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર નો સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એન કૌંસમાં એન પ્લસ into 2n plus 1 by 6 n n what is minus x bar n plus 1 by 2 no holes बस अगर हम इस तरह का हिसाब लो n plus 1 2n plus 1 by 6 minus n plus 1 n plus 1 by 4 પણ તમે જોઈ શકો છો કે n plus 1 by 2 કોમન નીકળશે શું કોમન નીકળશે સિગ્મા છે n plus 1 by 2 કોમન 2n plus 1 by 3 minus n plus 1 by 2 હજુ તમારા અંદર લસા હશે n plus 1 by 2 6 લસા 2 કૌંસ માં 2n plus 1 minus 3 કૌંસ માં n plus 1 સાંભળો તમારે ધ્યાન શું રાખવાનું કે આ જે વસ્તુ છે કૌંસમાં છે એટલે અહીંયા તમારે કૌંસ લખવાનું પહેલેથી તમારે માઇનસ સાઈન નીકળી જાય અને તો જવાબ છેલ્લે તકલીફ પડશે બરાબર છે આવું એન પ્લસ વન કૌંસમાં લખવાનું હવે કૌંસ છોડી સાદુ વાપરી લો એન પ્લસ વન બાય ટુ કૌંસમાં ફોર એન પ્લસ ટુ માઇનસ બે એન માઇનસ થ્રી છેદમાં છ ફોર એન માંથી એ જાય તે જ અને એન બે માંથી ત્રણ જાય માઇનસ વન એટલે ઉપર વધશે આપણે પ્લસ હા માઇનસ એટલે આપણો છેલ્લો જવાબ વિચારવાનો શું હશે જોયો સિગ્મા સ્ક્વેર બરાબર એન પ્લસ વન બાય ટુ બીજા કૌંસમાં એન માઇનસ વન બાય સિક્સ એટલે કે એન સ્ક્વેર માઇનસ આઠ છેદમાં બાર થશે કારણ કે આ બંને જવાબ છે એકબીજાના કેવા છે તફાવત એ છે પ્લસ વન એન માઇનસ વન પૂર્ણાંક તફાવત જે થાય છે એને કહેવામાં આવે છે એન સ્ક્વેર માઇનસ વન અને એન પ્લસ વન એન માઇનસ વન બરાબર છે એટલે તમારે કરાવેલું ઉદાહરણ દાખલા નંબર આવ્યો અને સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 1 અને 3 નો સીડબલ્યુ પ્રમાણે કરાવે અને આપેલ દાખલા આ દાખલા જ્યારે કરાવેલ અને આપેલ દાખલા બે વાર કરાવે આ તમારા જો હોમવર્ક થઈ જશે એટલે પ્રમાણિત વિચલન અને વિચરણ વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર અને વિચલ પ્રમાણિત વિચલન એટલે એનું વર્ગમૂળ કાઢ દેવાનું એટલે કિંમત એકદમ નાની બની જશે એ વાત પછી હવે પછી આપણને એક વર્ગ અને એફઆઈ આપેલો હોય એની વાતો કરીશું બરાબર પ્રથમ ત્રણના દસ ના પ્રથમ ત્રણના પ્રથમ દસ ગુણ ત્રીજો દાખલો જે છે એમાં તમારે કંઈ જ કરવાનું નહીં એમાં કંઈ કરવાનું નહીં પણ તમારે એની અંદર ત્રણ એકા ત્રણ એટલે ત્રણ છ નવ બાર પંદર અઢાર આવું ત્રીસ સુધી લખી દેવાનું પ્રથમ દસ પ્રાપ્ત થઈ શકે એટલે એમ તમાર દસ આવી જશે પછી એક્સ બાર શોધો પછી આપણે પહેલો દાખલો કરી દો ઉદાહરણ એ પ્રમાણે તમારે કરવું બરાબર છે એટલે આટલું તમારું હોમવર્ક હશે પહેલા પ્રેક્ટિસ થોડી કરી લેશો કારણ કે સાચા પ્રશ્ન છે કારણ કે તમે મધ્યક મધ્ય શોધો આવતા પ્રેરમાં આપણે એફઆઈ અને એ વર્ગ આપેલો હોય અને પછી એફઆઈ અને બે વર્ગ બે વર્ગ એફઆઈ એ વર્ગ તમારે વર્ક કરીશું બરાબર છે જ્યારે જ્યારે એવું આવે છે ત્યારે પણ ગુણાકાર તમારે પછી એફઆઈ ત્યારે બહુ વધુ તમારે વાત લાગશે ગુણાકાર તમારે કરવા પડશે એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર કરવાનો અને એફઆઈ સાથે આનો ગુણાકાર કરવાનો રહેશે બરાબર છે એટલે ગુણાકારો મોટા હશે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા છે બહુ ચિંતા હોતી નથી ઓકે